ઇન્ડિગો એરલાઇન્સ પેસેન્જરો સાથે ગેરવર્તણૂકને મુદ્દે ચર્ચામાં છે. ત્યારે વધુ એક વખત ઇન્ડિગો એરલાઇન્સે અમદાવાદ મેટ્રો કોર્ટ તરફથી સમન્સ પાઠવવામાં આવ્યું છે. અમદાવાદમાં એક વર્ષ પહેલા કપિલ મોદી અને તેમના પરિવાર સાથે ઇન્ડિગો એરલાઇન્સ સ્ટાફે ગેરવર્તન કર્યું હોવા અંગે દોઢ વર્ષ પહેલા સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. આ ફરિયાદ બાબતે સરદારનગર પોલીસે યોગ્ય તપાસ નહીં કરતા આ અંગે હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી. હાઈકોર્ટના આદેશને પગલે સરદારનગર પોલીસે તપાસ હાથ ધરી હતી. ચેક ઇન કરવા માટે અમે અંદર જઈ રહ્યા હતા સિક્યોરિટી ચેક ઇનમાં. મારી વાઇફ લેડીઝ કાઉન્ટર પરથી અંદર ચેક ઇન થઈ ગઈ અને મારો સન અને હું આગળ જતા હતા ત્યાં ઇન્ડિગોનો સ્ટાફ લાઈન સિક્યોરિટી ચેક ઇનની લાઈન આગળ જ ઊભો હતો. એણે મારા સનને રોક્યો કે તારી બેગ આ કેબિનમાં જઈ શકે એમ નથી. મારા સને એને એમ જવાબ આપ્યો કે આ એઝ પર ધ કેબિન સ્ટાન્ડર્ડ જ છે અને હું વારંવાર આ બેગ લઈને હું ટ્રાવેલ કરું જ છું. એમ કરીને પ્રશાંતે મારા સનને આગળ જવા દીધો. મારો સન છેક આગળ એક્સરે મશીન સુધી પહોંચી ગયો. ત્યાં રાહુલ કરીને એ પ્રશાંત રાહુલ કરીને એક બીજા સ્ટાફને બોલાવી લાવ્યો. એણે મારા સનને લાઇનમાંથી ખેંચ્યો અને એના હાથમાંથી બેગ જૂઠવી લીધી. પછી એણે બેગનું જે ગેજ આવે છે સ્ટાન્ડર્ડાઇઝ બેગ ગેજ અને વેઇટ કરવા માટે એમાં એણે બેગ નાખી તો બેગ સ્ટાન્ડર્ડ નીકળી, વજન બી સ્ટાન્ડર્ડ નીકળ્યું. અને પછી મારો સન એ વસ્તુની વિડીયો ફૂટિંગ ઉતારતો હતો કેમેરાથી, પોતાના વિડીયો કેમેરાથી. તો એણે એ કેમેરા એને મોબાઈલ બી જૂઠવી લીધો, બેગ બી જૂઠવી લીધી અને મારા સનને ધક્કો માર્યો. ઇન્ડિગો એરલાઇન્સના કર્મચારીઓએ કરેલા ગેરવર્તનના પગલે આગામી દિવસોમાં કપિલ મોદી અને તેમનો પરિવાર ઇન્ડિગો એરલાઇન્સ સામે માનહાનિનો દાવો કરવાની સાથે સાથે તેમને થયેલા આર્થિક નુકસાન અને ભોગવવા પડેલા માનસિક ત્રાસ સંદર્ભે વળતરનો દાવો કરે તેવી પણ એક સંભાવના છે.